વેલકમ ટુ ફૂડ ગણેશા. ફરાળી ઉપમા બનાવવા માટે અહીંયા મોરૈયો લઈશું એક વાટકી જેટલો, જેને સૌથી પહેલા આપણે ધોઈ દેવાનો છે બરાબર. વધારાનું પાણી કાઢી, ગળણીમાં પણ તમે પાણી કાઢી શકો છો. વધારાનું પાણી કાઢીને જે વાટકી ભરીને મોરૈયો લીધેલો તે જ વાટકીમાં 3.5 વાટકી આપણે પાણી લેવાનું છે. તો આ બીજી વાટકી છે, ત્રીજી અને ઉપર બીજી અડધી. તો 3.5 વાટકી જેટલું આપણે પાણી એડ કર્યું છે જે વાસણ ભરીને મોરૈયો લીધેલો એને ધોઈને. તો સૌથી પહેલાં આપણે મોરૈયો આ રીતે ગરમ કરવા મૂકીશું મીડિયમ ગેસે. તેમાં આપણે સિંધો મીઠું એડ કરીશું. મોરૈયો ચડે બફાય ત્યાં સુધી હવે આપણે એક વાટકી કોપરાની છીણ લીધી છે. કોપરાની છીણ, સૂકી કોપરાની છીણ જે કરિયાણાના સ્ટોરમાં મળે છે, અને સાથે જ બહુ જ બધા લીમડાના પત્તા, એકદમ ફ્રેશ છે અને બહુ જ સરસ સુગંધ આવે છે. તીખાસ માટે લાલ મરચું, સોરી લીલું મરચું, 1/2 ચમચી જેટલી ખાંડ. તમે આમાં દહીં પણ એડ કરી શકો છો, પણ અહીંયા હું દહીં એડ નથી કરતી. 1-2 ચમચી કરી શકાય. 1/2 ચમચી જેટલું જીરું અથવા તો જીરું પાવડર પણ એડ કરી શકાય. ફરાળી મીઠું અથવા તો સિંધવ મીઠું, રોક સોલ્ટ એડ કરી આપણે થોડું પાણી એડ કરીને બધું જ વાટી દઈશું. જરૂર પડે તો થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીને ફરી આપણે વાટી દઈશું. જો તમે જીરું ના ખાતા હો તો જીરું સ્કીપ કરી શકો છો. તો ઉપમા સાથે ખાવા કોપરાની ચટણી તૈયાર છે. તમારે જેટલું આમાં પાણી પાતળી જાડી રાખવી હોય એ રીતે પાણી એડ કરી શકો છો. મોરૈયો પણ અહીંયા ચડવા એવો છે. મીડિયમ સાઇઝના બટાકાને આપણે ઝીણા ઝીણા સમારી દઈશું. હવે અહીંયા મોરૈયો આપણે જોઈશું. તો ઓલમોસ્ટ મોરૈયો ચડી ગયો છે. તો એમાંથી જે વધારાનું પાણી છે એ આપણે કાઢી દઈશું, ને તો ગેસ બંધ કરીને એમનું એમ રવા દેશું તો પણ મોરૈયો બધું જ વધારાનું એક્સ્ટ્રા પાણી ચૂસી લેશે. હવે 3-4 ચમચી તેલ એડ કરીને, તેલ થોડું ગરમ થાય એટલે એમાં શિંગદાણા એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, લીમડો મરચાં એડ કરી 1 ચમચી તલ એડ કરીશું, અને આપણે સાથે જ બટાકા એડ કરી દઈશું. બધી જ વસ્તુ આપણે બરાબર મિક્સ કરી દઈશું. બટાકા ફટાફટ ચડે એના માટે તમે વાસણ ઢાંકી પણ શકો છો, તો ફટાફટ ચડી જશે. આમ તો ઝીણા સમારેલા છે એટલે ચડતા વાર નહીં લાગશે. તે સિવાય તમે ચિપ્સ ફોર્મમાં પણ આને સમારી શકો છો. 4-5 મિનિટ પછી આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું, સાથે જ 1 ચમચી ખાંડ, થોડો મરી પાવડર એડ કરી આપણે બધી વસ્તુ ફરી મિક્સ કરી દઈશું. બટાકા ચડી જાય એટલે આપણે મોરૈયો એડ કરી દઈશું. આની અંદર થોડી કોથમીર એડ કરી દઈશું. બટાકા ઓલમોસ્ટ 80% જેવા ચડી ગયા છે. તો બટાકા ઓલમોસ્ટ ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતનું તમે તીખાશ, મીઠાશ, ખટાશ બધી તમારી રીતે સેટ કરી શકો છો. આમાં એકચ્યુઅલી મેં દહીં નથી નાખ્યું મોરૈયામાં, એટલે ખાસ લીંબુનો રસ વધારે થોડો નાખ્યો છે, અને થોડી ખાંડ ઉમેરશો તો ટેસ્ટ વધારે સરસ આવશે, ખટમીઠો. આમાં તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો જો તમે ખાતા હો તો. બાકી તો મરી પાવડર એડ કરેલો છે એટલે કશું ઉમેરવાની જરૂર નથી. હવે આપણે ગેસ એકદમ ધીમો કરીને જે મોરૈયો આપણે ઠંડો કરવા મૂકેલો, મેં એમાંથી પાણી નથી નીતાર્યું, પણ જેમ જેમ ઠંડો થયો એમ બધું જ પાણી ચૂસાઈ ગયું છે. તો આપણે ધીમે ધીમે એડ કરી દઈશું. મોરૈયામાં આપણે ઓલરેડી મીઠું નાખી દીધેલું એટલે અત્યારે નાખવાની જરૂર નથી. મોરૈયામાં થોડી દાજ પડી ગઈ નીચે, પણ ચાલશે. નીચેનો ભાગ નહીં યુઝ કરીશું ને ઉપરનો આપણે યુઝ કરી દઈશું. એકદમ ગેસ ધીમો રાખવાનો છે. તેલ થોડું ચડિયાતું લેવાનું તમારે આમાં, તો ટેસ્ટ એનો વધારે સરસ આવશે. અને શીંગ તેલ લેશો તો એ સૌથી બેસ્ટ રહેશે. તો એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે બધી જ વસ્તુ બરાબર મિક્સ થાય એટલે ખાસ મીઠુંનું પ્રમાણ ચેક કરી લેવું. આપણે
मीठू बराबर ज नाखेलू आ मोरैया में एटले ऊपर थी हवे नाखवानी जरूर नथी। त्रणेक मिनिट जेवू आपणे आ रीते ढांकीने सीजवा दईशू। बे त्रण मिनिट पछी आपणे गैस बंध करी दईशू। तो उपमा एकदम तैयार छे, फराळी उपमा। तो एकदम गरम गरम फराळी उपमा साथे तमे चा सर्व करी शको छो, अथवा तो आपणे जे चटणी बनावी छे ए सर्व करी शको छो। खरेखर उपमा साथे आ चटणीनुं कॉम्बिनेशन बहु ज सरस लागे छे। तो खरेखर आ फराळी उपमा अने साथे आ कोपरानी चटणीनुं कॉम्बिनेशन बहु ज मस्त लागे छे। आ तमे जरूर ट्राय करजो व्रत उपवास कोईपण तहेवारोमां ज्यारे पण तमे उपवास करो। કેવું લાગ્યું કૌસ્તુભને? મસ્ત મસ્ત લાગ્યું મમ્મી. હા.